हे श्री कृष्ण जय श्रीमान। वेलकम टू अवर सर्वपल्ली ऑनलाइन क्लास। तो इंग्लिश क्लास में अपने छठा धोरण इंग्लिश ग्रामर ना टॉपिक विषे भणता हता। तो गया वीडियो में गया लेक्चर में आप शू भण्या हता जरा याद करो छो? चलो पछी हूँ शुरुआत करूँ कि गया वीडियो में अमे आ भण्या हता, तमने याद छे ने? तो शू शीखता हता? The simple present tense, chapter 5 છે આપણું, the simple present tense, એટલે કે સાદો વર્તમાન કાળ। તો છેલ્લા લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 4 માં મેં તમને શીખવ્યું હતું કે સાદા વર્તમાન કાળના વાક્ય બનાવવા હોય તો તેમાં ક્યાં ટુ બી ના ક્રિયાપદનો ઉપયોગ કરાય। તો એમાં ડુ ડઝ નો પ્રશ્ન વાક્યમાં મોસ્ટ આઈએમપી ઉપયોગ આપણો થાય છે, ખાસ યાદ રાખવાનું। तो मैं तुमने कोष्टक 5 વાર લખવા દીધું હતું, બરાબર ને? લખી નાખ્યું બધાએ? હા, તો લખી રાખવાનું છે, તેના દ્વારા જ આપણે આવડવાનું છે। જો તમે આગળનું વર્ક બાકી રાખેલું હશે તો તમારે આ આગળના પછી જે પ્રશ્નો આવશે તેમાં તમને કાંઈ ખબર નહીં પડે। જો તમે તે કરેલું હશે તો તમને ઇઝીલી ખબર પડી જશે કે ટીચર આ મને ટોપિક આવી રીતે સમજાવે છે ને આનું આમ થાય, બરાબર ને? તો આપણે જોયું હતું કે ડબલ્યુ એચ ક્વેશ્ચન, જેમાં હતું હુ, પછી વોટ, પછી વીસ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ। ચાલો, તો મેં તમને આ સ્પેલિંગ છે તે કેવી રીતે ક્યાં યુઝ થાય છે તે તમને લખવા માટે આપેલા, તમે લખીને પાકા પણ કરી લીધા હશે, બરાબર ને? બધાય હોશિયાર? તો હવે આપણે જોઈએ કે વેર, વેન, હુ, વેર, વોટ, વિચ, હાઉ મેની, હાઉ મચ, ડુ, ડઝ સાથે સાતા વર્તમાન કાળમાં કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, બરાબર? તો જોઈએ કે સાદા વર્તમાન કાળના પ્રશ્નો। જો હવે આપણે આમાં પ્રશ્નો શીખીએ છીએ પછી તેના ઉત્તરો આપવાના કઈ રીતે થશે તે આપણે એક્સરસાઇઝમાં પ્રશ્ન આવે એમાં પણ જોશું। માટે આમાં આપણે પ્રશ્ન સાથે ઉત્તર પણ આપવાના છે, એટલે પ્રશ્નો અત્યારે ખાસ ભાર દેજો પ્રશ્નો ઉપર, ઉત્તર આપણે કઈ રીતે આપવું તે પણ શીખવાનું છે। તો સૌથી પહેલા તો હુનું આપણે એક વાક્ય લઈએ, હો જેની વાક્ય રચના હું તમને લખાવું છું તે સાથે સાથે વાક્ય રચના એક્ઝામ્પલ ઉપર હશે, તેની વાક્ય રચના નીચે હશે, તમારે ઈ તો પહેલા જ કરવાની છે। તો લખીએ આપણે સૌથી પહેલા શેનો ઉપયોગ કરતા શીખીએ પ્રશ્ન વાક્યમાં, તો કે હુ, તમારી ગ્રામર ખોલો અને તેમાં પેજ નંબર આપેલા છે 25, 25 પેજ નંબર ઉપર જરાક ઉદાહરણ મારી સાથે જોતા જાઓ, તેની વાક્ય રચના કરાવું છું તે પ્રમાણે તમારું સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં બનશે। તો કે હુ રીડ અ બુક, હુ રીડ એ બુક। તો પ્રશ્ન ચિહ્ન શું કામ? તો કે આપણે તેના પ્રશ્નો શીખીએ છે, કોણ ચોપડી વાંચે છે પ્રશ્ન થયો, તો જવાબમાં આપેલું છે અતુલ રીડ અ બુક, અતુલ રીડ અ બુક। જોજો હવે અહીંયા આન્સર આપ્યો છે, આ થયો તેનો પ્રશ્ન અને આ થયો તેનો ઉત્તર, મીન્સ આન્સર, ક્વેશ્ચન એન્ડ આન્સર। હવે આમાં શીખવાનું શું છે આપણે? તો સૌથી પહેલા હુ જે આપણે આગળ શીખ્યા, તો હુનો મતલબ તો કે કોઈ પણ વ્યક્તિના નામ વિશે માહિતી જાણવા માટે અથવા તો તેના વિશે જાણવા કોણ છે તે વ્યક્તિ, ત્યારે આપણે સાદા વર્તમાન કાળમાં ને બધા જ કાળમાં કયો ડબલ્યુ એચ ક્વેશ્ચન વાપરવો? તો કેવું? તો આપણે અહીં એ જ કર્યું છે કે હુ રીડ એ બુક સાદો વર્તમાન કાળ છે, એટલે એસ વાળું રૂપ લાગુ પડ્યું ક્રિયાપદને, આગળ શીખ્યા તેમ। તો કે હું કોના નામ માટે વપરાય? તો કે વ્યક્તિના નામ સાથે,
ભૂની જુગે શું સ્થાન આપ્યું? જવાબમાં તો કે અતુલ. ભૂ એટલે કોણ? તો કે અહીંયા આન્સર મળે છે તો કે અતુલ. પછી ક્રિયાપદ રીચ અબુક, ત્રીજો પુરુષ એકવચન હોવાથી રીચ. હવે ખાસ એક બાબત હું તમને નીચે નોટ કરાવું છું, તે તમારે ખાસ યાદ રાખવાની છે, તો જોઈજો. આમાં આપણે શું યાદ રાખવું? પેલા ધ ચિલ્ડ્રન રીડ્સ અ બુક, એ પણ એક્ઝામ્પલ કરી દઈએ. ધ ચિલ્ડ્રન રીડ એ બુક. ધ ચિલ્ડ્રન રીડ અ બુક. હવે બે સેન્ટેન્સમાં તમને ક્યાં ફેરફાર દેખાણો? આ સેન્ટેન્સ જુઓ, આ સેન્ટેન્સ જુઓ, બે એના ઉત્તર જ છે. ઉત્તર મીન્સ આન્સર. તો આપણે ત્યાં શું ફેરફાર થયો તે જોવાનું છે. ગુના સ્થાને અતુલ હતો, અતુલમાં આપણે બીજું વાક્ય બનાવવું હતું તો ચિલ્ડ્રન લીધું, બાળકો, બહુવચન લીધું. હવે બહુવચન જ્યારે પણ હતું ત્યારે વાક્યમાં ક્રિયાપદનું રૂપ બદલાઈ ગયું. જોયું રીડનું શું થઈ ગયું? રીડ્સનું શું થઈ ગયું? રીડ. બસ આ એક જ વસ્તુ આપણે ખાસ ભાર દઈને શીખવાની છે, એટલે આપણે તેના પ્રશ્ન અને ઉત્તર સહેલાઈથી આપી શકશું અને ક્યાં ચેન્જ કરવો તે તમને ખબર પડી જશે. તો ક્યાં મેં ફેરફાર કરેલો હતો? કે અહીંયા શું કામ? તો કે બહુવચન ત્રીજો પુરુષ હોવાથી. હવે અહીંયા તો કે રીડ, અહીંયા રીડ ખાસ યાદ રાખજો. હમણાં હું એ જ કરાવું છું કે આ ક્રિયાપદમાં શું થાય કરવું આપણે. તો જોઈએ કે નોટ કરીને લખો, ખાસ નોંધો. શું? તો કે હું સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે. કેની સાથે? હું સાથે. જો હવે આપણે બીજા ડબલ્યુએચ ક્વેશ્ચન શીખીશું ને તો તેમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડૂડનો ઉપયોગ થશે, પણ વુ સાથે કરવાનો નથી. તો વુ સાથે મુખ્ય એટલે કે મૂળ જ ક્રિયાપદ વપરાય છે. ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ. જે ક્રિયાપદનું રૂપ હોય તે જ રૂપ આવે છે. પછી તેની વાક્ય રચના જોઈએ. વાક્ય રચના તો કે કોઈ પણ ડબલ્યુ પ્રશ્ન વાક્ય માટે હું તમને શીખવું, લાસ્ટમાં લખીશ પ્રશ્ન વાક્ય માટે. હાલો અહીંયા લખી દઉં, પ્રશ્ન વાક્ય બનાવવા માટે. તો જોઈએ વાક્ય રચના તો શું છે. તો સૌથી પહેલા ડબલ્યુ એચ ક્વેશ્ચન, મતલબ કે વુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે જે કાંઈ ક્રિયાપદ છે તે ક્રિયાપદ આવશે. માનો કે અહીંયા આપણે લીધું જ છે કે રીડ્સ, અથવા તો બીજું પણ હોય કે રન, રીડ્સ પછી આપેલું હોય, રન પછી આપેલું હોય, ઓપન. કેમ કે હું એટલે શું જાણવા મળે? ત્રીજો પુરુષ જ જાણવા મળે. બહુવચન હોય તો એસીએસ વાળું રૂપ નું આવે. તો આપણે બીજું પણ લખી કે ઓપન. પછી આ તો થયો ત્રીજો પુરુષ, પણ જો બીજા એકાદ પુરુષ હોય એટલે કે બહુવચનમાં તેને લીધો હોય તો આ ક્રિયાપદમાં એસીએસ આવે નહીં. માત્ર ને માત્ર શું આવશે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ એસીએસ વગર. તો એમાં આપણે લખીએ કે રન. પછી આના જગ્યાએ રીડ લખ્યું છે તો આપણે એ લખીએ રીડ્સ લખ્યું. તો કે રીડ આ ક્યારે આવે? તો કે પહેલો બીજો પુરુષ અને બહુવચન, ત્યારે આવું ક્રિયાપદ વપરાય. જોજો, યાદ રાખજો, વુ સાથે. પછી તો કે અન્ય શબ્દો, અન્ય શબ્દો એટલે કે જે પાછળ વપરાયા હોય તે અહીંયા વપરાણો છે અન્ય શબ્દ તરીકે, એ બુક. બસ તે જ. પછી તો કે પ્રશ્નાર્થ ચિહ્ન, આ કરવું ભૂલવું નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી એક વાક્ય રચના હુની તમે યાદ રાખી લેશો એટલે તમને હુનું પ્રશ્ન વાક્ય છે તેનો ઉત્તર છે તે પણ આપતા આવડી જશે. હવે અહીંયા ઉત્તર રસ્તાને આપણે
આપણે જોઈએ તો કે વુ ની જગ્યાએ કોણ આવી જાય તો કે કરતા કરતા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થીમાં જગ્યાએ આવશે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ બસ આટલું આપણે અહીંયા શીખવાનું છે ચલો વાક્ય રચના ખાસ લખી લેશું હવે હું તમને પ્રશ્ન વાક્ય લખાય એવી જ રીતે જવાબ તરીકેની વાક્ય રચના પણ લખાવું છું માટે પહેલા બોર્ડ વર્ક છે તે સરખી રીતને એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી લખી લેજો હવે આપણે જોઈશું પ્રશ્ન વાક્ય માટે ઉત્તર માટે શું કરવું ઉત્તર આપવા માટે બંને સાથે શીખી લે પ્રશ્નો અને તેના ઉત્તરો જેથી કરીને આગળ આપણે એક્સરસાઇઝ શીખી ત્યારે તમને હાઈલાઈટ થઈ જશે કે આ વાક્ય રચના આ મુજબ બની જાય તો કે ઉત્તર આપવા માટેની વાક્ય રચના ખાસ તો કેના માટે કરીએ છીએ તો કે વુ માટે વુ જ્યારે હોય ત્યારે સૌથી પહેલા શું આવે કરતા બધા જ માં આવશે કરતા તો સૌ પ્રથમ ને સ્થાન આપવાનું કરતા પ્લસ મુખ્ય ક્રિયાપદ એટલે કે જે મૂળ ક્રિયાપદ છે તે કરતા પછી ક્રિયાપદ જેવી રીતનો કરતા હોય એવી રીતે ક્રિયાપદ આવશે જો એસીએસ વાળું લાગતું હોય તો એસીએસ વાળું પ્લસ અન્ય શબ્દો અને ફૂલ સ્ટોપ પૂરું સેન્ટેન્સ આ તમારે ખાસ યાદ રાખવાનું એક તો કરતા અને મુખ્ય ક્રિયાપદ આ બે વસ્તુ યાદ રાખી લ્યો એટલે તમને સેન્ટેન્સ બનાવતા આવડી ગયું તો મુખ્ય ક્રિયાપદમાં શું હોય એસ અથવા તો ઈએસ વાળું પણ રૂપ હોય એ કેવા ક્રિયા શેના આધારે લાગુ પડે તો કે પુરુષના આધારે મૂકવું આધારે મૂકવું સમજાણ એસીએસ વાળું રૂપ આ ક્રિયાપદ કેના આધારે મૂકવાનું છે પ્રયોગ પુરુષના આધારે મૂકવું બાકી મૂળ રૂપ ચાલો આ જે બે જે વાક્ય રચના મેં લખાવી છે તે ખાસ નોંધો હવે જોઈશું આપણે વુ પછી વોટ નું ક્રિયા પ્રશ્ન વાક્ય અને ઉત્તર આપણે વોટ વોટ એટલે શું શું થશે વોટ એટલે શું ક્યારે વપરાય તો કે કઈ વસ્તુ શું રહેલી છે કે કઈ વસ્તુ છે તે જાણવા માટે માહિતી રૂપે અંગ્રેજીમાં ડબલ્યુ એક્સપ્રેશનમાં વોટ વપરાય છે વસ્તુ વિશે જાણવા માટે વોટ વપરાય છે તો જોઈએ આપણે વોટ દ્વારા બનતા પ્રશ્ન વાક્ય તો હમણાં જ મેં તમને કીધું હતું પુરુષના આધારે શબ્દનો ઉપયોગ તો અહીંયા પણ એવું જ છે સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ છે તો કે વોટ ડઝ હું તમને વાક્ય રચના લખાવું છું પછી પેલા આપણે જોઈએ વોટ ડઝ અતુલ ઈટ પ્રશ્નાર્થી શું કામ પ્રશ્ન વાક્ય હતું એટલે વોટ ડઝ અતુલ ઈટ તો એનો જવાબ આપવાનો છે અતુલ એટ અ બનાના અતુલ એટ એ બનાના ફૂલ સ્ટોપ આ આપણે એનો ઉત્તર આપેલો છે બીજું પણ એક જોઈએ કે વોટ ડુ ધે થિંક વોટ ડુ થે એનો જવાબ આપીએ થે સિંગ સોંગ થે સિંગ સોંગ હવે અહીંયા મેં શું કહ્યું સમજાણું કઈ તો મેં હમણાં કીધું એમ ડૂડ નો ઉપયોગ
दस ग्यारो प्राय त्रीजो पुरुष एक वचन हो प्रश्न वाक्य बना दस नो उपयोग जयरे पेलो बीजो पुरुष हो एक वचन बहुवचन तेरे शू वपराय डू तीजो पुरुष बहुवचन डू ज वपराय वोट साथ के उपयोग करो दस शु काम तो अतुल तीजा पुरुष में आए थे डब्ल्यूएच क्वेश्चन पछी डू डज नो उपयोग केना आधार के पुरुष ने आधार आगे जाए तो के करता सौ प्रथम करता आई जाए पछी जे क्रियापद छे ते जतो अहीं केवो रूप छे तेनु मूल रूप और अहीं ज्यारे आवशे त्यारे तेने पुरुष प्रमाणे नियम लागू पड़शे एस इट नु हुं थई गयुं इट शुं काम तो के अहीं डज क्रियापद ऑलरेडी एक वापरेलुं हतुं नियम लागू पड़ेलो हतो एटले एक क्रियापद एक वाक्यमां बे क्रियापदना नियम लागू पड़ता नथी याद राखवुं तो के अतुल इट ए बनाना अहीं थई गयुं इट नु इट सो शुं काम तो के डज एक ऑलरेडी वापरेलुं हतुं नेक्स्ट जोईए के व्हाट डू धे सिंग तो अहीं जो करता कोण छे बहुवचन छे જે ધ્યેય છે તે શું છે ત્રીજો પુરુષ બહુવચન માટે અહીંયા શું વપરાયું ડુ હવે ધ્યેય આગળ આવી જશે સિંગનું સિંગલ શું કામ રહ્યું તો કે જ્યારે પણ ક્રિયા બહુવચન હોય છે પુરુષ ત્રીજા પેલો બીજો ત્રીજો પુરુષ બહુવચન હોય છે ત્યારે મૂળ રૂપનું મૂળ રૂપ જ વપરાય છે કાંઈ ચેન્જ થતું નથી માત્ર ત્રીજો પુરુષ એક વચન ક્રિયાપદ ચેન્જ કરવું આટલું સમજાઈ જશે એટલે તમને સેન્ટેન્સ આવડી જશે જોઈએ તેની વાક્ય રચના તોય લખો વાક્ય રચના ચલો વાક્ય રચના તેની લખશું આપણે તો કે વોટ ડબલ્યુ એચ ક્વેશ્ચન આ બધા લાગુ પડશે આ વાક્ય વાક્ય રચના કેમ કે ડબલ્યુ એચ માટે જ નથી બધામાં એક જ તૈયાર હશે હવે વાત તો કે ડબલ્યુ એચ ક્વેશ્ચન પ્લસ डू के डल सेना आधारे मुकवाना तो के पुरुष ना आधारे पेलो बीजो तीजो पुरुष मुकु पछी प्लस करता जो है ने व्हाट डज करता अतुल एटले के करता प्लस मुख्य ने मूल क्रियापद आ थई गयुं आपणुं दस प्रश्नार्थ वाक्य थी आ थई गयुं आपणुं प्रश्न वाक्य बनावा माटेनी वाक्य रचना वोट पछी डू डज केवी रीते तो के जे त्री करता रहेलो छे ते पुरुषार्थे मूकवो प्लस करता जो करता तो छे પછી આ જે ઇટ છે તે મૂળ ક્રિયાપદ જ છે હવે મૂળ ક્રિયાપદ છે હવે આપણે એનું ઉત્તર આપવા માટે લખીએ જવાબ ઉત્તર આપવા માટે તેના માટે લખ્યું હે ઉત્તર આ તેના માટે હે પ્રશ્ન હવે જોઈએ કે ડબલ્યુ એચ ક્વેશ્ચન વોટ છે જોજો વોટ છે તે તેના માટે વપરાય છે તો કે કોઈ પણ વસ્તુ તો અહીંયા જે બનાના છે તે શું છે કેળા આ તો એક વસ્તુ જ થઈ ને એટલા માટે જ પ્રશ્ન પૂછ્યો છે વોટ તો આ બનાના છે તે વસ્તુના સ્થાને છે તો આપણે જ્યારે ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવતા હોય જવાબ આપતા હોય ત્યારે સૌ પ્રથમ સ્થાન કેને દેવાનું કરતા પ્લસ ક્રિયાપદ કેવું તો કે પુરુષ પ્રમાણે પ્રમાણે એસીએસ વાળું આવતું હોય તો એ મૂકવું પડે અહીંયા અતુલ છે ત્રીજો પુરુષ છે તો એસીએસ પ્રમાણે પ્લસ કરતા ક્રિયાપદ પછી અન્ય શબ્દ એટલે એનો જવાબ એટલે અન્ય શબ્દ અને ફૂલ સ્ટોપ એ તો તમને ખબર પડી જ ગઈ છે એટલે લખતી નથી ચાલો અહીંયા સુધી આપણે બે વાક્ય રચના કેવી રીતે થાય તે પણ જોઈ ફરી વાર રિપીટ કરી દઉં એકવાર વાક્ય રચના ડબલ્યુ એચ ક્વેશ્ચન ડુ ડઝ નો ઉપયોગ પુરુષના આધારે કરવો પ્લસ કરતા
प्लस मूल क्रियापद एटले के आ प्लस क्वेश्चन मार्क आ बनी गयो आपणो प्रश्नवाक्य। नेक्स्ट के अतुल ईज, तो के अहीं एम ज कीधुं छे, सौथी पहेला कर्તાને लई लेवो ज्यारे आपणे तेनो जवाब आपता होय त्यारे। अतुल ईज, पछी पुरुष प्रमाणे क्रियापद, अहीं जे क्रियापद हो ईज आवे पण पुरुष प्रमाणे नियम लागू पड़ी जाय। पछी छे जवाब तरीके, पछी अन्य शब्द। चालो समझाई गयुं, तो आपणे नेक्स्ट एक जोई ज लईए। आ तमारे दरेके नोटबुक में करवानुं रहेशे। હવે આપણે જોયા હુ, વોટ, હવે જોઈશું વિચ। માટે આપણે લખીશું અહીંયા થર્ડ નંબર વિચ। હવે એનું સેન્ટેન્સ બનાવશું, વિચ ગેમ ડુ ધે પ્લે, વિચ ગેમ ડુ ધે પ્લે। પ્રશ્ન કયો છે કે તેઓ કઈ ગેમ રમે છે। જો વિચ ક્યારે વપરાતું હતું, યાદ કરો કે વિચ છે કોઈ પણ વસ્તુની પસંદગી માટે અથવા તો કઈ વસ્તુ રહેલી છે તે માટે વપરાય છે, એટલા માટે એમ કહ્યું છે। તેઓ કઈ ગેમ રમે છે, તો અહીંયા એમ છે આન્સર કે ધે પ્લે ચેસ, ધે પ્લે ચેસ। જો હવે એ કહે છે કે તેઓ ચેસ રમે છે, તેઓ ચેસ રમી રહ્યા છે, તો અહીંયા શું યાદ રાખવાનું છે આપણે, તો કે જો વિચ પછી જે વસ્તુ વિશે વાત કરવામાં આવી છે તે કેવા રંગની છે, કઈ વસ્તુ છે, શર્ટ છે, ટી શર્ટ છે, અહીંયા તો ગેમની જ વાત કરી છે, બીજી વસ્તુ પણ હોય તો કે તે વસ્તુનું નામ। પછી ડુડસ, તો તમને સમજાઈ ગયું, કર્તાના આધારે મૂકવું, બહુવચન છે એટલે ડુ। પછી મુખ્ય મૂળ ક્રિયાપદ, જવાબ આપી ત્યારે સૌથી પહેલા કર્તા, મુખ્ય ક્રિયાપદ અને તેનો જવાબ। નેક્સ્ટ એનો જોઈ જ લઈએ, તો કે છે વિચ કાર ડઝ સી લાઈક, પછીનું સેન્ટેન્સ છે વિચ કાર, વિચ કાર ડઝ સી લાઈક, ડઝ સી લાઈક। આ થયું પ્રશ્નવાક્ય। હવે આપણે જોઈશું કે વિચ કાર ડઝ સી લાઈક એનો આન્સર, તો જો સી લાઈક ધ રેડ કાર, સી લાઈક ધ રેડ કાર। આ થયું એનો જવાબ, સી લાઈક સો અહીંયા આવશે એસ। હવે એમાં જોઈ લઈએ કે કેમ આવી રીતે થયું કે અહીંયા ડુ અને ડસ, તો કે આ છે એ ત્રીજા પુરુષ બહુવચન માટે છે, આ છે ઈ તે ત્રીજો પુરુષ એકવચન માટે છે, એટલા માટે ડસ વાપરું છે અને અહીંયા શું વાપરું છે, ડુ। તો હવે અહીંયા કેમ ગેમ અને, તો મેં હમણાં જ કહ્યું કોઈ પણ વસ્તુની પસંદગી કરવી હોય તે કઈ વસ્તુ વિશે વાત કરે છે કે આ આવી છે, તો કે અહીંયા કા વિશે વાત કરે છે, અહીંયા કઈ ગેમ વિશે વાત કરે છે, તો કે ચેસ, તો કે જે વસ્તુ છે મેં એનો વર્ડ આવે, તો કે વિચ, પછી અહીંયા એવી જ રીતે નિયમ લાગુ પડ્યા, તો કે લાઈક નું થઈ ગયું લાઈક, ત્રીજો પુરુષ એકવચન હોવાથી, પછી આ એનો જવાબ, અહીંયા પણ એવું જ છે કે ત્રીજો પુરુષ બહુવચન હોવાથી મૂળરૂપનું મૂળરૂપ, તો પણ આપણે તેની વાક્ય રચના લખી લઈશું, વાક્ય રચના। સૌથી પહેલા વિચ માટે, તેના માટે, તો કે વિચ પ્લસ વસ્તુની, જે વસ્તુની વાત કરી હોય છે શબ્દ, જે વસ્તુ વિશે વાત કરેલ હોય તેનું નામ, એ રમત વિશે છે, એ કાર વિશે છે, એટલે કે તેનું નામ એમ, પ્લસ હવે શું આવશે, તો કે વિચ ગેમ, પછી કે ડુ કે ડઝ, ડુ કે ડઝ એ તો પુરુષ પ્રમાણે થાય, પુરુષ પ્રમાણે
આગળ જઈએ તો શું આવશે? તો કે કર્તા, પછી શું આવે? ક્રિયાપદ. કયું? મુખ્ય. મુખ્ય ક્રિયાપદ પ્લસ હવે આવશે ક્વેશ્ચન માર્ક. એટલે ક્વેશ્ચન માર્ક આ થઈ ગયું પ્રશ્ન વાક્ય બનાવવા માટે. કેના માટેનું થયું? તો કે પ્રશ્ન. હવે આપણે એનો ઉત્તર કઈ રીતે આપવો? સૌથી પહેલા કોણ આવે? કર્તા, એટલે કે નામ અથવા સર્વનામ. જે સી આવે ને કર્તા થયા, તો આ તો નામનું સર્વનામ. કર્તા પ્લસ જો મુખ્ય ક્રિયાપદ નિયમ મુજબ પુરુષ પ્રમાણે મુખ્ય ક્રિયાપદ, પછી આવશે તેનો જવાબ. તેનો જવાબ ફૂલ સ્ટોપ. તો અહીંયા સુધી આપણે તેનો વિચ નો ઉપયોગ, વટ નો ઉપયોગ અને વુ નો ઉપયોગ છે તે શીખી ગયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે વેર, વેન, હાઉ મેની, હાઉ મચ એનું વાક્ય રચના દ્વારા જ કેવી રીતે પ્રશ્નને ઉત્તર, ત્યાં સુધી એનો અભ્યાસ કન્ટિન્યુ રાખો.